वडोदरा द्वारा वडोदरा सिटी हेरिटेज नी तकती नू अनावरण गुजरात सरकार ना मंत्री मोडूभाई बेरा ना हस्ते मांडवी दरवाजा खाते करवामां आव्युं हतुं। टीम वडोदरा द्वारा वडोदरा शहर ना अनेक विकास ना कामो हाथ धरवामां आव्या छे, त्यारे मांडवी दरवाजा खाते गुजरात सरकार ना मंत्री मोडूभाई बेरा ना वरद हस्ते तकती नू अनावरण करवामां आव्युं हतुं। आ प्रसंगे महाराजा श्रीमंत समरजीतसिंह गायकवाड़, मेयर निलेश राठौड, मुख्य दंडक बालकृष्ण शुक्ला तेमज स्थायी समिति अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल तेमज नगर सेवको अने कार्यकर्ताओ मोटी संख्या में उपस्थित रह्या हता। आ मांडवी जे टावर छे त्यां हमणा जे तकती अनावरण करी त्यां स्कैन करशे, एमां तो जूनी जेटली हेरिटेज बिल्डिंगो छे, अहींथी नजीकमां લગભગ 145 જેટલી છે એ બધાની હિસ્ટ્રી છે એ એમાં પૂરી મળી જશે। ગાઈડની જરૂર નહીં પડે, એટલે જે કંઈ ટુરિસ્ટો આવશે એ આ બે સ્કેન કરશે, એટલે એને દરેકે દરેક જ્યાં જ્યાં હેરિટેજ જે બિલ્ડિંગો છે એ દરેક સ્થળનો પૂરો હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, એ એમાંથી એને જાણવા મળશે। એ પ્રકારની જે અહીંયા ખૂબ સરસ આપણે હમણાં જે તકતીનું અનાવરણ કર્યું એ એમાં એનો એ પ્રકારનું આયોજન છે, અને એનાથી આવનારા દરેક ટુરિસ્ટો છે એને દરેકે દરેક વસ્તુની જાણકારી મળશે। થેન્ક યુ। ખરેખર વડોદરા માટે ભાગ્યનો દિવસ છે, કવિ નર્મદજીનો આજે જન્મદિવસ છે, અને ટુરિઝમ માટેની સવારથી જે સિમ્પોઝિયમ ચાલુ છે, કાર્યશાળા ચાલી છે, તેમાં રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરા સાહેબ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે વર્ષોથી જેવો હેરિટેજની ચિંતા કરે છે તેવા હેરિટેજના તમામ સંચાલકશ્રીઓ દ્વારા એક સરસ મજાની ચોપડી બનાવવામાં આવી છે। એક માહિતી પુસ્તિકા છે વડોદરાના તમામ સ્થાપત્યોની, તેનું વિમોચન માનનીય મંત્રીશ્રી દ્વારા થયું, અને આજે માંડવી ખાતે વડોદરાનું સૌથી જૂનું જે સ્થાપત્ય છે ત્યાં એક એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે અને QR કોડથી તમામ પ્રવાસીઓને તેની માહિતી મળી શકે તેવી એક તકતી બનાવવામાં આવી છે। આવતા 50-100 વર્ષ સુધી તકતીને કશું થવાનું નથી, એ તકતી પણ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી છે, અને માનનીય મંત્રીશ્રી દ્વારા તેનું જ્યારે વિમોચન થયું છે, તકતીનું જ્યારે ઉદ્ઘાટન થયું છે, અને આગામી દિવસોમાં 145 જગ્યા પર જે જૂના જગ્યાઓ છે તેના ઉપર વડોદરાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તમામ નગરજનોને પ્રવાસીઓને ધ્યાનમાં હોય તે માટે તકતી મૂકવામાં આવવાના છે। ત્યારે ખાસ કરીને હું હેરિટેજ ટ્રસ્ટના સમીરભાઈ ખેરા અને તેઓના ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું, કોર્પોરેશન વધી, અને સાથે સાથે જે પ્રકારે તેમનું યોગદાન છે અને ટીમ વડોદરા તરીકે બધા જ લોકો જ્યારે જોડાયા છે ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।